अमरेली जिलाना जाफराबादना नगरपालिका उपप्रमुख विस्तार में गंदगी थी लोको रोषे भराया। जाफराबाद नगरपालिकाना उपप्रमुख विस्तार में गंदगीना गज रोगचाळानी भीति सर्जाई रही छे। जाफराबादना सत्ताधीशोने रजूआत करवा छतां पण कोई कार्यवाही करवामां आवी नथी। जाफराबादमां वावाझोडાઈ તબાહી સર્જી તેના ઘણા દિવસ બાદ પણ અહીંયા વોર્ડ નંબર 7માં સફાઈના નામે મીંડું જોવા મળ્યું છે। જાફરાબાદના વોર્ડ કે જે 7 નંબરમાં આવેલો છે અને આ વિસ્તારને તુર્કી મોકલો કહેવાય એ આ વોર્ડ જ નગરપાલિકાના ઉપપ્રમુખ કબીર હાજી મોગલના આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાંય સફાઈ કરવામાં આવી નથી। આ વિસ્તારમાં વાવાઝોડામાં અસંખ્ય મકાનો પડી ગયા, અનેક મકાનોની છતના પતરા ઉડી ગયા, પરંતુ સર્વે કરવામાં લોલમલોલ છે। આ વોર્ડમાં જો તાત્કાલિક ધોરણે સફાઈ કામ તેમજ સર્વે કરવામાં નહીં આવે તો આ વિસ્તારમાં લોકો દ્વારા નગરપાલિકામાં ધરણા કરવામાં આવશે તેવું વિસ્તારના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ વોર્ડના ચૂંટાયેલા સભ્યોનું પણ નગરપાલિકામાં કોઈ ના ચાલે તેવું લોકોના મુખ પર ચર્ચાઈ રહ્યું છે। તકલીફમાં એવું છે કે ગટરનું પાણી રોડ ઉપર જાય છે અને નગરપાલિકાના ઉપપ્રમુખ કબીરભાઈ હાજીને વારંવાર ફરિયાદ કરી અને અહીંયા કોઈ કચરો સાફ કરવા આવતા નથી, અહીંયાથી માણસ નીકળી શકતો નથી, અહીંયા ઝાડવા પડ્યા છે, કચરો આટલો બધી પડ્યો છે, કોઈ સાફ કરવા આવતો નથી, ગટરનું પાણી હલવાઈ જાય છે, ગટર સાફ કરવા કોઈ આવતા નથી, કોઈ ધ્યાન દેતો નથી, વારંવાર ફરિયાદ કરીએ, ઘરની બાયુ માણસો બધા છે ને હાથ વાત સાફ કરે છે, અત્યાર સુધી 15 દિવસ 17 દિવસ થયા કોઈ નગરપાલિકામાંથી કોઈ આવ્યું નથી, કોઈ ધ્યાન દેવા આવ્યું નથી, કોઈ પૂછવા આવ્યું નથી, અને આ પરિસ્થિતિ છે, ગટરો જામ થઈ જાય છે, રોડ ઉપર પાણી વહી જાય છે, કોઈ ધ્યાન દેતું નથી, 15-15 દિવસ થયા આજે કોઈ ધ્યાન દેવા આવતું નથી, કબીર સાહેબને કહે છે તો કબીરભાઈ ખીજાઈને અમને કાઢે છે। કબીરભાઈ શું છે? નગરપાલિકામાં ઉપપ્રમુખ છે કબીરભાઈ, વોર્ડ નંબર 7ના, અને એને ફરિયાદ કરીએ છીએ તો એ અમને ખીજાઈને કાઢે છે કે એ બધી મારી પાસે આવવાનું નહીં, એ બધી તમે લઈને આવવામાં ને આવું બધું કહે છે। હું ઉપપ્રમુખનું શું કહેવાનું થાય છે? એ એમ કહે છે કે બધી તમે તમારી હાથે કરી લો, કોઈ આવતું નથી ને એમ ધ્યાન દે છે, કોઈ જવાબ હરકો દેતા જ નથી, કોઈ રીતનું ધ્યાન દેતા નથી। મારું નામ રંગીન સલાવજીભાઈ સોરઠિયા, મુખ્યમંત્રી શ્રી, સાંસદ સભ્ય શ્રી, ધારાસભ્ય શ્રી તથા નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખ, 17 તારીખથી આ વાવાઝોડું આવેલું હતું અને એમાં આજે હોનારત થઈ છે, ગટર નાલા હરાણા, માણસોને તકલીફ થઈ, ઘરની સર્વાઈ થતી નથી, અને કોઈ પણ જાતનું નગરપાલિકા કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય તરીકેથી કોઈ પણ જાતની મદદ વોર્ડ નંબર 7 તુર્કી મલ્લામાં આવી નથી, અને આપણે કહેવા જાય છે તો કે ભાઈ મને કીધું કે ભાઈ તમારો ઉપપ્રમુખ છે, તમારા સદસ્યને હું છે, બધું ગામનું જેમ કામ થાય છે ચાલે છે, બધામાં કામ જેમ ચાલતું રહેશે એવી રીતે તમારા પાસે આવશે, પણ હજી સુધી એ 17 તારીખથી લઈ અને આજ દિવસ સુધી હમણાં સુધી આ ગટર નાલા જે કાંઈ ભરેલા છે, આ ઘરના પતરા ઉડેલા છે, મામલતદાર તરફથી બી ક્યાંય સર્વાઈ થઈ નથી, મોટા જોઈને ચાંદલા એવી રીતે આ બધી કામ ચાલી રહ્યું છે, અને વ્યવસ્થિત અને જો તુર્કી મોલ્લા વોર્ડ નંબર 7 જો નગરપાલિકામાં ન આવતું હોય ને કામ ન કરતા હોય તો અમને લેખિતમાં નગરપાલિકા બી આપે, ઉપપ્રમુખ શ્રી આપે, ઉપપ્રમુખ અમારા ઘરનો હોય, આ વોર્ડનો હોય, 7 નંબરનો હોય, અને એ છતાં એ બી ન જવાબ આપતો હોય અને એ કહે કે મને કોઈ આગળ જવાબ નથી આપતો, અને જો અમારા સદસ્ય હું નાસીનાબેનનો છોકરો પોતે જાઉં અને મને જો સરખો જવાબ ન મળતો હોય તો આ બીજા ગરીબ માણસોને કેવી રીતે લોકો જવાબ આપતા? તમે ઉપપ્રમુખને રજૂઆત કરેલ છે કે? ખૂબ રજૂઆત ઉપપ્રમુખને કરી, બરાબર આપણી આ નગરપાલિકાની જે ચેરમેન ઓલા છે, આપણે ચીફ ઓફિસર છે, તેમને કરી, બેનને કરી, પણ કે ભાઈ તમારા મહિલામાં તો કચરો આમ ઉપાડીને પાછો ઢગલો કરે, કેટલી ફેરી ઉપાડવું, આ ઉપાડ્યું હોય તો હાલ થાય, આ ગટર કાઢી હોય તો હાલ થાય, પાછો જો ચોમાસું આવે આ ચોમાસું માથે છે, અને જો વરસાદ આવે એટલે પાછો અમારા આ વિસ્તાર ભરાઈ જાય અને પાછી એ જ હોનારત પાછી થાય, સહાયમાં કોઈ ચીજ મળતી નથી, ના ઘરનું સર્વે થયું, ના રાશન, ના કીટ, આખા તુર્કી મલ્લામાં હું એ ઘણી વાર કીધું કે ભાઈ તુર્કી મલ્લા વોર્ડ જે 7 નંબર છે તે નગરપાલિકામાં આવે છે કે નહીં, ધારાસભ્યના વિધાન ક્ષેત્રમાં આવે છે કે નહીં, સાંસદ ક્ષેત્રમાં આવે છે કે નહીં, અને ગુજરાત રાજ્યમાં છે કે નહીં, અગર આવતું હોય અને તમામે તમામને જો આ સહાય મળતી હોય તો આ તુર્કી મોલ્લા વોર્ડ નંબર 7માં કેમ નહીં? બરાબર, બસ એટલું જ કહેવું છે, ને બધાથી મારી નમ અપીલ છે, મુખ્યમંત્રી સાહેબથી લઈ
અને નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ બધાને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ મીઠી નજરે થોડાક જો અને થોડું ઘણું સહાય કરો અને થોડું ઘણું કામ કરો. બસ જય ભારત જય હિન્દ.